भरूच शहेरमां छेल्ला बे अठवाडियाथी अविरतपणे वरसाद वरसी रह्यो छे। जो के वरसादनी एक झलके ज शहेरना मोटा भागना मार्गोने धोई नाख्या छे। त्यारे आजरोज विपक्ष द्वारा हेमेंद्र कोठीवालानी अध्यक्षतामां नगरपालिका प्रमुखने आवेदन पत्र आपी शहेरना मार्गो पर पड़ेल खाड़ाओने पूरवा तेमज खुल्ली गटरोने बंद करवा मुद्दे रजूआत करी हती। भरूच शहर अने जिल्लामां हाल तो रोड रस्तानी परिस्थितिने लईने विरोधनो वंटोळ शरू थयो छे। आज रोज भरूचमां विपक्ष द्वारा नगरपालिका प्रमुखने आवेदन पत्र आपी शहेरना रस्ताओनी मरम्मत कामगीरी सहित खुल्ली गटरोने बंध करवा मुद्दे रजूआत करी हती। भरूच शहर अने जिल्लामां छेल्ला बे अठवाडियाथी अविरत मेघराजा वरसी रह्या छे। જો કે મેઘરાજાની તોફાની બેટિંગે ભરૂચ જિલ્લાના વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી હતી અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તે માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી। જો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ એક ઝલક દેખાડતા જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી પડી છે। ભરૂચના કતપોર અને ગાંધી બજાર વિસ્તારમાં મેઘરાજાના આગમનની સાથે પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ વખતે ખુલ્લી ગટરોમાં કેટલાક લોકો ખાબક્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાલિકા દ્વારા ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મેઘરાજાની ઝલકે શહેરના રસ્તાઓને પણ ખાડાઓમાં ફેરવી નાખ્યા છે, જેને લોકોમાં રાજકીય નેતાઓ પ્રત્યે રોષની લાગણી બભૂકી ઉઠી છે। લોકોને પડતી તકલીફને ધ્યાને રાખીને આજરોજ ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ પાર્ટીના દંડક અને કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલાની અધ્યક્ષતામાં વિપક્ષ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર આપી શહેરના રોડ રસ્તાઓની બિસ્માર હાલત તેમજ શહેરમાં રહેલ ખુલ્લી ગટરો બાબતે રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના માર્ગો પર નાના મોટા ખાડાઓ પડી ગયા છે। વાહન ચાલકોએ કયા રસ્તા પરથી પસાર થવું તેવી મૂંઝવણો મુકાયા છે। રોડની અતિ બિસ્માર હાલતને પગલે લોકોમાં પણ રાજકીય નેતાઓની સામે રોષની લાગણી બભૂકી ઉઠી છે। જોકે હવે સ્થાનિકોના વિરોધ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ રોડ બનાવવા પ્રત્યે રસ દાખવવું જ રહ્યું। હાલ ભારે વરસાદને કારણે ભરૂચ શહેરમાં કેટલીક જગ્યાએ ખાડા પડેલા છે। ખાડા પૂરવાની કામગીરી ચાલુ વરસાદે પણ ચાલુ છે, પરંતુ અતિશય વરસાદને કારણે કેટલાક રોડોને નુકસાન થયું છે। જે રોડોને નુકસાન થયું છે એ રોડો ઓલરેડી નવા કામમાં મૂકેલા છે, ચોમાસું પતશે એટલે એ રોડ બનાવવાનું કામકાજ હાથ ધરવામાં આવશે અને અત્યારે ખાડા પૂરવાની કામગીરી નગરપાલિકા કાર્યરત જ છે। અચ્છા, ખાસ કરીને આને કોન્ટ્રાક્ટર ઉપર એક્સેપ્ટ કરવામાં આવે છે કે વોરંટીમાં હોવા છતાંય રોડની આવી હાલત છે, તેના વિશે તમે શું પગલાં લો છો? જે રોડની વાત કરે છે એ રોડનું અમે તપાસ કરાવીએ છીએ કે શું પ્રોબ્લેમ છે અને ખાડા પડેલા છે તો હમણાં તો ભરવામાં આવે છે, આગળ અમે જોઈ લઈએ કે શેને કારણે શું થયું છે ને એની પર આગળ કાર્યવાહી કરી। વિપક્ષ તરીકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રીને ભરૂચની જે સમસ્યા છે, વરસાદ વધારે પડે તો જકડનો ટાઢ હરખાય છે, પણ વરસાદ વધુ પડે ત્યારે આ નગરપાલિકા કરમાઈ જાય છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ, આ જ ખાડા અને લોકો ગટરોમાં પડતા હોય કે ખાડામાં એમના પાપે ઝાડી ઝાકડા ઉઘાડતા હોય છે, તો આજે એના માધ્યમથી અમે ભરૂચના જનતા વતી આજે અમે એક વિપક્ષ તરીકે આવેદન રૂપે આપવામાં છે અને એમને અલ્ટિમેટમ પણ આપેલું છે। જો આ જે કંઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે, એક જ કોન્ટ્રાક્ટર ભરૂચમાં ડામરનું કામ કરશે, ભરૂચ નગરપાલિકામાં, અને ભારતીય જનતા પાર્ટીનો દત્તક લીધેલો પુત્ર છે, એ છે ઓબી કન્સ્ટ્રક્શન, જે વિજયભાઈના નામે છે। એ ઓબી કન્સ્ટ્રક્શન દર વખતે આ રોડ રસ્તાનું કામ કરે છે, દિવાળી પર પેચવર્ક કરે છે કે મૂળ રસ્તાનું કામ કરે ડામરનું, અને ત્યાં જ ધોવાઈ જાય, ચાર છાંટા પડે એટલે રસ્તા ધોવાઈ જાય છે અને મસ્ત મોટા ખાડા પડે છે।